नमस्कार विद्यार्थी मित्रों, आज ना आ वीडियो में आपने धोरण 12 विषय भूगोल तेनु प्रकरण 3 मानवीनी प्राथमिक अने द्वितीयक प्रवृत्तिओनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, आजे आपने खेती आधारित आनुषंगिक प्रवृत्तिओ खनन मानवीनी द्वितीयक प्रवृत्तिओ अने उद्योगोनुं वर्गीकरण तेनो अभ्यास करीशुं। तो सौ प्रथम आपणो मुद्दो छे खेती आधारित आनुषंगिक प्रवृत्तिओ। अगाउना लेक्चर में आपणे खेती विषे अभ्यास कर्यो हतो, तो आपणे हवे खेती आधारित जे आनुषंगिक प्रवृत्तिओ छे तेनो अभ्यास करीशुं। खेती ने आधीन आपणे कई कई प्रवृत्तिओ करी शकीए छीए, तो जोईए आपणे खेती आधारित आनुषंगिक प्रवृत्तिओ के पशुपालन द्वारा दूध अने तेनी बनावटो तैयार करवी, કે પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટોને તૈયાર કરવી, કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી તેમાંથી ઊન, ચામડું અને માંસ મેળવવું, કે પ્રાણીઓનો ઉછેર કરી અને એમનું ઊન, ચામડું અને માંસ મેળવવું, મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું, કે મરઘા બતકાના ઉછેર દ્વારા તેમનું માંસ અને એમના ઈંડા મેળવી શકાય છે। विविध बागायती पाकों पर आधारित खाद्य प्रसंस्करण उद्योगों द्वारा अथाणा, मुरब्बा, शरबत वगैरह उत्पादनों तैयार करवा, के अथाणा, मुरब्बा वगैरह जेवा उत्पादनों पण तैयार करी शकाय छे। खेती ने आधारित फूलनी खेती द्वारा सुगंधित द्रव्यो अने विविध प्रकारनी औषधियों तैयार करवी, के फूलोनी खेती द्वारा विविध औषधियों बनावी शकाय छे अने सुगंधित द्रव्यो पण बनावी शकाय छे। મધમાખી ઉછેર કરી મધ મેળવવું, કે મધમાખીનો ઉછેર કરી અને મધ મેળવવી પણ શકાય છે। સેતુની ખેતી કરીને રેશમના કીડાને ઉછેરવા, કે સેતુની ખેતી કરવાથી રેશમના કીડાને ઉછેરી શકાય છે, કે જેથી રેશમી વસ્ત્ર બનાવવા માટે ઉપયોગમાં આવી શકે છે। ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેતતલાવડી બનાવીને કે ડાંગરની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર કરવો, કે જે ખેતર છે એમાં નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવી અને જે ડાંગર વાવેલા હોય છે એમની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર પણ કરી શકાય છે, કારણ કે ડાંગરની ક્યારીઓને ફૂલ ભરેલી જ રાખવી પડે છે। ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો, કે ખેતરના શેઢે કે જે ખુલ્લી જગ્યા છે એમાં ઔષધીય વૃક્ષો વાવવા, તેલીબિયાનું પિણાણ કરી તેમાંથી ખાદ્યતેલ તૈયાર કરવું, કે તેલીબિયામાંથી ખાદ્યતેલ પણ બનાવી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ। તો વિદ્યાર્થી મિત્રો, વારંવાર આપણને આ પ્રશ્ન 3 ગુણમાં કે 5 ગુણમાં પણ પૂછાઈ શકે છે, કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો। તો આ એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ અહીંયા એને તૈયાર કરજો। એના પછીનો આપણો મુદ્દો છે ખનન, કે ખનન કોને કહેવાય છે। તો ખનન એટલે ભૂભાગમાંથી ખનીજો મેળવવા જમીન પરની માટી કે રેતીને દૂર કરવી અને ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા, જમીનની અંદર વધુ ઊંડાઈએથી ખનીજો મેળવવા શારકામ કરવું, તેને ખનન કહેવાય છે। કે ખનન એટલે કે જે ભૂભાગ છે એમાંથી ખનીજોને મેળવવા માટે જમીન ઉપરની જે માટી કે રેતી છે એને દૂર કરવી અને ખોદકામ કરવું, તો એને શું કહેવાય છે, ખનન। કે ઘણી વખતે સુરંગો દ્વારા પથ્થરો તોડવા, પછી જમીનની અંદરથી વધુ ઊંડાઈએથી ખનીજો મેળવવા માટે શારકામ દ્વારા પણ ખનન કરી શકાય છે। તો આ છે ખનનની વ્યાખ્યા। હવે આપણે ખનનને વિસ્તૃતમાં સમજીએ, કે ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી, કે જે આ ખોદકામની શરૂઆત પ્રાચીન સમયથી થયેલી છે। ભૂતકાળમાં તાંબુ, લોખંડ વગેરે ઓજારો અને શસ્ત્રો બનાવવામાં ઉપયોગ થવા લાગ્યો, કે આવા ખનીજોનો ઉપયોગ શામાં થવા લાગ્યો, લોખંડો અને લોખંડના શસ્ત્રો અને ઓજારો બનાવવા માટે। ભાલાથી શરૂ કરી ગર્ભપ્રાશની ચીજો, વિવિધ વાસણો વગેરેની બનાવટમાં ખનીજોનો ઉપયોગ થવા લાગ્યો। મધ્યયુગમાં ખનન કાર્યનું મહત્વ વધ્યું, પછી જેમ જેમ સમય જતો ગયો એમ એમ ખનનનું મહત્વ પણ વધવા લાગ્યું, કારણ કે એમાંથી અન્ય ચીજો બનવા લાગી। ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયાર અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, કે ઇંગ્લેન્ડ અને જર્મનીમાં
હથિયાર અને સિક્કા બનાવવા માટે આ રીતે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અન્ય દેશોએ પણ ધાતુના ઉપયોગમાં વધારો કર્યો. પછી ધીમે ધીમે દરેક દેશ પોતે આ રીતે ધાતુના ઉપયોગમાં વધારો કરતો ગયો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોના ઉપયોગમાં અને તેના મહત્વમાં વધારો થયો. અને જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ આ રીતે ખનિજોના ઉપયોગમાં પણ વધારો થવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે જે આ ખનિજ છે, કે આપણે જ્યારે ખોદકામ દ્વારા શું મેળવીએ છીએ, ખનિજો. તો સૌ પ્રથમ આપણે ખનિજની વ્યાખ્યાને જોઈએ, ખનિજના જે પ્રકારો છે એનો અભ્યાસ કરીએ. તો ખનિજની વ્યાખ્યાને જોઈએ કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ગલ, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. કે ખનિજની અહીંયા વ્યાખ્યા આપી છે. ખનિજની વ્યાખ્યા, ખનિજ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપણને વારંવાર એક ગુણમાં ખનિજ એટલે શું અને તેના પ્રકાર કયા કયા છે એ પ્રશ્ન વારંવાર પૂછાય છે. અહીંયા મેં બોર્ડ ઉપર પણ એની વ્યાખ્યા અને પ્રકારો લખ્યા છે. તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. હવે ખનિજના બે પ્રકાર છે, એમાં એક છે ધાત્વિક ખનિજ અને બીજું છે અધાત્વિક ખનિજ. હવે ધાત્વિક ખનિજો કઈ કઈ છે તો એને જોઈએ. કે ધાત્વિક ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત વગેરેનો સમાવેશ થાય છે, જેને શું કહેવાય છે, ધાતુમય ખનિજો પણ કહી શકાય છે. ધાત્વિક ખનિજ એટલે કે ધાતુમય ખનિજ, કે જેને આપણે ધાતુ કહીએ છીએ, લોખંડ, તાંબુ, સીસુ અને જસત વગેરે. હવે છે અધાત્વિક ખનિજોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો જોઈએ, ગંધક, અબરખ, ફ્લોરસ્પાર, ચૂનાના પથ્થર વગેરે અધાત્વિક ખનિજો છે, એટલે કે જેને અધાતુમય ખનિજો પણ કહી શકાય. તો ગંધક, અબરખ, ફ્લોરસ્પાર, ચૂનાના પથ્થર વગેરે અધાત્વિક ખનિજો છે. એવી જ રીતે આપણે જોઈએ કે જે સંચાલન શક્તિમાં વપરાય છે એવી ખનિજો કઈ કઈ છે તો કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. તો કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ એ સંચાલન શક્તિમાં વપરાતી ખનિજો છે. તો આ રીતે ખનિજના મુખ્ય બે પ્રકાર છે અને સંચાલન શક્તિમાં વપરાતી ખનિજ એ પણ એનો એક પ્રકાર ગણી શકાય. હવે આપણે જોઈએ કે ખનન જે છે એના બે પ્રકાર છે, એક છે પૃષ્ઠીય ખનન અને બીજું છે ભૂમિગત ખનન. તો હવે જે પૃષ્ઠીય ખનન છે એ પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહેવાય છે. કે પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહી શકાય. ખનનના બે પ્રકાર છે, પૃષ્ઠીય ખનન અને ભૂમિગત ખનન. તો પૃષ્ઠીય ખનનને ધરાતલીય ખનન પણ કહેવાય છે. તો આપણે જોઈએ એમાં કે પૃષ્ઠીય ખનન માટે કે આ પ્રકારનું ખનન વધુ સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે. કે જે આ પૃષ્ઠીય ખનન છે એ કેવું ખનન છે, વધુ પડતું સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે, જ્યારે ખનિજોનું ખનન વધુ માત્રામાં અને ઝડપથી થઈ શકે છે. હવે જે ખનિજો છે તો એ ખનિજો પૃથ્વીની સપાટીથી વધારે ઊંડાઈએ હોય છે. કે જે ખનિજો છે પૃથ્વીની સપાટી ઉપર નથી હોતા, પરંતુ એ ખનિજો પૃથ્વીની સપાટીએ ઊંડાઈએ હોય છે. તો ભૂમિગત ખનન વિધિનો ઉપયોગ કરવો પડે છે. તો એવી ખનિજો મેળવવા માટે ભૂમિગત ખનનનો ઉપયોગ કરવો પડે છે, જે બીજા નંબરનું ખનન છે, જેને ભૂમિગત ખનન પણ કહી શકાય. તો પૃથ્વી સપાટીની ઊંડાઈએ ખનિજોના ખનનનું કાર્ય ખૂબ જ મુશ્કેલ અને અસુરક્ષિત ગણાય છે. કે જે ભૂમિગત ખનન છે કેવું ગણાય છે, અસુરક્ષિત અને ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એને ખૂબ જ ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે. આ પ્રકારનું ખનન ખૂબ જ ખર્ચાળ પણ છે, કારણ કે તેમાં લિફ્ટ, ઊંડાઈએથી ખનિજો બહાર લાવવાના સાધનો, વાયુ સંચાર પ્રણાલીની જરૂર રહે છે. આ પ્રવૃત્તિ ખૂબ જ જોખમ ભરેલી છે, કારણ કે ઊંડાઈએ આવેલી ખાણોમાં ઘણીવાર, કારણ કે આ પ્રવૃત્તિ કેવી છે, જોખમ ભરેલી છે, કારણ કે ઘણી વખતે આ પ્રવૃત્તિમાં જે ખાણો છે એ ઊંડાઈએ આવેલી ખાણોમાં ઘણી વખત ઝેરી વાયુ પ્રસરવાની પ્રક્રિયા થાય છે. ઝેરી વાયુ ફેલાઈ જવાથી
ખાણોમાં અથવા તો ભૂસ્ખલન થવાથી, કારણ કે ઊંડાઈ સુધી ખોદવામાં આવે ત્યારે એ ખાણોમાં ભૂસ્ખલન પણ થઈ શકે છે. કેટલીક વાર ખાણોમાં આગ લાગવાથી અથવા પૂરના પાણી ધસી આવવાથી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે, કે પૂરના પાણી પણ પેસી જવાથી દુર્ઘટનાઓ સર્જાય છે. ઘણી વખતે ખાણોમાં આગ પણ લાગી શકે છે, ભૂસ્ખલન પણ થઈ શકે છે અને ઊંડાઈ સુધી ખોદવાથી ઝેરી વાયુ પણ પ્રસરી શકે છે. એટલા માટે ત્યાં ઘણી મોટી દુર્ઘટનાઓ સર્જાય છે અને ત્યાં જે કામ કરતા કારીગરો હોય છે તેમના મૃત્યુ થાય છે. તો વિકસિત રાષ્ટ્રોના અદ્યતન યંત્રો દ્વારા આ પ્રકારનું ખનનનું કાર્ય કરે છે. જે વિકસિત રાષ્ટ્રો છે એ આ પ્રકારનું ભૂમિગત ખનન કરે છે, કારણ કે એમની પાસે જે પદ્ધતિ છે એ પદ્ધતિ હોય છે, પછી આ જે એના માટેનો જે ખર્ચ છે એને પહોંચી વળવા માટે એમની પાસે આર્થિક રીતે પણ જે સવલત હોવી જોઈએ એ હોય છે. એના કારણે એવા જે રાષ્ટ્રો છે એ પોતે આ રીતે ભૂમિગત ખનન કરે છે અને ખનીજો મેળવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જાણવા જેવી વસ્તુ છે એવા બે ત્રણ પ્રશ્નો જોઈએ કે પ્રાથમિક પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એમનું કાર્યક્ષેત્ર ઘરથી બહાર હોવાના કારણે તેઓને રેડ કોલર શ્રમિક કહેવામાં આવે છે, કે જે લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે અને જે ઘરના બહાર હોય છે એમને શું કહેવાય છે? રેડ કોલરો. ચ્યુંગમને ચૂસ્યા પછી બાકી વધેલા ભાગને શું કહેવાય છે? ચિકલ કહેવાય છે. ચ્યુંગમ એ જેપોટા નામના વૃક્ષના દૂધમાંથી બને છે. જે જેપોટા નામનું વૃક્ષ છે એમાંથી ચિંગમ બનાવવામાં આવે છે. આવા વૃક્ષો કેટલાક દેશોમાં ઉછેરવામાં આવે છે, કે બધે જોવા મળતા નથી પરંતુ કોઈક દેશોમાં આવા જેપોટા નામના વૃક્ષો જોવા મળે છે. રેન્ડિયર પાડવાનું કામ મોટે ભાગે એસ્કિમો કરે છે, કે રેન્ડિયરને પાડવાનું કામ કોણ કરે છે? એસ્કિમો લોકો. હવે પછીનો આપણો મુદ્દો છે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિઓ. અત્યાર સુધી આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો હતો, કે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે. તો હવે છે માનવીની દ્વિતીય પ્રવૃત્તિઓ. તો દ્વિતીય પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસ કરીએ કે માનવી કયા પ્રકારની દ્વિતીય પ્રવૃત્તિઓ કરે છે. તો બધી જ આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનોની પ્રાપ્તિ અને તેમના ઉપયોગ સાથે જોડાયેલી છે, કે જે દરેક આર્થિક પ્રવૃત્તિઓ છે એ દરેક આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનોની પ્રાપ્તિ, કે જે આપણને સંસાધનો મળે છે એ અને તેમના ઉપયોગથી જોડાયેલી હોય છે. બધા જ પ્રકારના સંસાધનો માનવ જીવન માટે ખૂબ જ મહત્વના છે, કે જે સંસાધનો આપણને કુદરત તરફથી મળે છે એ બધા જ સંસાધનો આપણને ખૂબ જ મહત્વના હોય છે. દ્વિતીય પ્રવૃત્તિઓના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય ખૂબ જ વધે છે, કે જે દ્વિતીય પ્રવૃત્તિઓ છે. ધારો કે ઉદ્યોગો માટે ઉદ્યોગો એ શામાં આવે છે? દ્વિતીય પ્રવૃત્તિઓમાં. તો દ્વિતીય પ્રવૃત્તિઓને કારણે જે પ્રાકૃતિક સંસાધનો છે એમનું મૂલ્ય વધી જાય છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતરણ કરવું એ એક પ્રકારની દ્વિતીય પ્રવૃત્તિ છે, કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતરણ કરતા તે કિંમતી બને છે, કે કાચો માલ છે પરંતુ કાચા માલમાંથી જે તૈયાર માલ બને છે એ દ્વિતીય પ્રવૃત્તિ ગણાય છે અને તેનું મૂલ્ય પણ વધે છે, એની કિંમત વધી જાય છે. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તાલની કિંમત વધી જાય છે, કે જે કપાસ છે એની કિંમત કરતાં એમાંથી જે તાર બને છે એની કિંમતમાં વધારો જોવા મળે છે અને તે તારનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ? કપડાં વણાટ માટે. ટૂંકમાં હવે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિની વ્યાખ્યા છે, કે ટૂંકમાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં રૂપાંતરિત થાય એવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે, કે જે કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં રૂપાંતરિત થાય એવી ઉત્પાદન પ્રવૃત્તિને શું કહેવાય છે? ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ. પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને દ્વિતીય પ્રવૃત્તિ કહેવાય છે, કે જે પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનો છે એમનો ઉપયોગ જેમાં થાય છે એવી પ્રવૃત્તિને શું કહેવાય છે? દ્વિતીય પ્રવૃત્તિ. અને એમાંથી જે કાચો માલ છે એમાંથી તૈયાર માલમાં એનું રૂપાંતરણ થાય છે. ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે જ કરે છે જે ખેતી, જંગલ,
મશેન ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે કે જે પ્રાથમિક પ્રવૃત્તિ દ્વારા જે વસ્તુઓ મેળવે છે એના દ્વારા જ એ દ્વિતીયક પ્રવૃત્તિ કરી શકે છે કે એ ચીજ વસ્તુઓના નિર્માણ સાથે જ દ્વિતીયક પ્રવૃત્તિ જોડાયેલી હોય છે પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે કે જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એનાથી અલગ કરવા માટે જ એને દ્વિતીયક પ્રવૃત્તિ એવું નામ આપવામાં આવ્યું છે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ગતિશીલ જળ ખનિજ કોલસો અને ખનિજ તેલ વગેરે શક્તિના સંસાધનોના ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં ખૂબ જ ફેરફારો થયા છે કે જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એમાં શાના કારણે ફેરફારો થયા છે તો એક તો ઔદ્યોગિક ક્રાંતિના કારણે કે ગતિશીલ જળ છે ખનિજ કોલસો અને ખનિજ તેલ વગેરે જે શક્તિના સંસાધનો છે એના કારણે જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ ફેરફારો જોવા મળે છે તેનાથી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિને મદદ મળી છે અને તેના દ્વારા જ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિને પણ મદદ મળી છે અહીં પ્રાથમિક પ્રવૃત્તિને કારણે પ્રાપ્ત કાચા માલને તૈયાર માલમાં ફેરવવાની પ્રવૃત્તિ થઈ તેને શું કહેવાય છે દ્વિતીયક પ્રવૃત્તિ કે જે કાચો માલ છે એ કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણ કરવું તેને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે અગાઉ પણ આપણે જોયું હતું કે જે લોખંડમાંથી પોલાદ બનાવવું પછી જે સુતરાઉ કાપડ બનાવવા માટે છે આપણે કપાસના તારનો ઉપયોગ કરીએ છીએ તો એ બધું શું છે દ્વિતીયક પ્રવૃત્તિ છે પ્લાસ્ટિકના રમકડા બનાવવા લોખંડમાંથી યંત્રોનું નિર્માણ કરવું અંતરિક્ષયાનનું નિર્માણ કરવું વગેરે ઉત્પાદનોને ઉદ્યોગો કહેવાય છે ઔદ્યોગિક ઉત્પાદન એટલે જૈવિક અથવા અજૈવિક પદાર્થોના એક નવા ઉત્પાદનના રૂપમાં આંતરિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે કે ઔદ્યોગિક ઉત્પાદન આપણે કોને કહીશું કે જેમાં જૈવિક અને અજૈવિક બંને પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવાય છે ઉદ્યોગો તો એવા નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન જોવા મળે છે પછી તે કાર્ય સ્વયં સંચાલિત મશીન દ્વારા કે હાથ દ્વારા અથવા કોઈ કારખાનામાં થયું હોઈ શકે પછી તે કાર્ય કે સ્વયં સંચાલિત પણ થયું હોય કોઈ મશીન દ્વારા પણ થયેલું હોઈ શકે અથવા તો કોઈ કારખાનામાં પણ થયું હોઈ શકે જટિલ વ્યવસ્થા શક્તિના આધુનિક સાધનો કૌશલ્યપૂર્ણ માનવ શ્રમ યંત્રોનો ઉપયોગ અને મોટા પાયે વધુ ઉત્પાદન એ આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ છે કે આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ કઈ કઈ છે તો જે શક્તિના આધુનિક સંસાધનો છે એ પછી એની જટિલ વ્યવસ્થા કે ઉદ્યોગો માટે એક પ્રકારની ચોક્કસ વ્યવસ્થા પણ હોવી જોઈએ કૌશલ્યપૂર્ણ માનવ શ્રમ યંત્રોનો ઉપયોગ અને વધુ મોટા પાયે ઉત્પાદન એની ખાસ ખાસિયતો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે દ્વિતીયક પ્રવૃત્તિઓ છે તો હવે દ્વિતીયક પ્રવૃત્તિઓ પછી આપણો મુદ્દો છે ઉદ્યોગોનું વર્ગીકરણ કે ઉદ્યોગોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે તો ઉદ્યોગોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે એમાં પ્રથમ છે ગૃહ ઉદ્યોગ જેને આપણે કુટીર ઉદ્યોગ પણ કહી શકીએ છીએ બીજા નંબરે છે લઘુ ઉદ્યોગ અને ત્રીજા નંબરે છે મોટા પાયાના ઉદ્યોગો તો સૌપ્રથમ આપણે જે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એમાં ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગનો અભ્યાસ કરીશું તો ગૃહ ઉદ્યોગમાં જોઈએ કુટીર ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે કે જે ગૃહ ઉદ્યોગ છે એ નાના પાયાના ઉદ્યોગો છે કે જેમાં હાથ કારીગર કે શિલ્પકાર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલને સામાન્ય સાધનોના ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે છે કે ગૃહ ઉદ્યોગોમાં શું હોય છે કે કોઈ શિલ્પકાર હોય અથવા તો કોઈ હાથ કારીગર છે એ પોતાના જ ઘરના સભ્યોની મદદથી કોઈ કાચો માલ છે એમાંથી કોઈ તૈયાર માલમાં રૂપાંતરણ કરતો હોય છે અને પોતાના જ ઘરમાં ચીજ વસ્તુઓ બનાવે છે તો એને શું કહેવાય છે ગૃહ ઉદ્યોગો અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય છે કે તેમાં જે ગૃહ ઉદ્યોગો છે એ ગૃહ ઉદ્યોગોમાં ઉત્પાદન કાર્ય કેવું હોય છે ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોય છે
ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ સ્થાનિક બજારમાં કરવામાં આવે છે કે જે ચીજવસ્તુઓનું વેચાણ છે ક્યાં કરવામાં આવે છે સ્થાનિક બજારમાં એટલે કે પોતાની આસપાસનું જે બજાર છે ત્યાં જ એવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે હવે એમાં કયા કયા લોકો કામ કરતા હોય છે તો જોઈએ કે કુંભાર લોહાર મોચી વગેરે પરંપરાગત ગૃહ ઉદ્યોગ સ્વરૂપે ચીજવસ્તુઓ બનાવે છે કે જે કુંભાર છે લુહાર છે મોચી છે વગેરે જેવા જે કારીગરો છે એ જે ચીજવસ્તુઓ બનાવે છે એને શું કહી શકાય ગૃહ ઉદ્યોગમાં એને ગણાવી શકાય એશિયા અને આફ્રિકાના દેશોમાં આજે પણ આવા ગૃહ ઉદ્યોગો દ્વારા ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે કે એશિયા અને આફ્રિકાના દેશોમાં પણ આવા ગૃહ ઉદ્યોગો ચાલે છે તેમાંથી કેટલીક વસ્તુઓની માંગ વિકસિત દેશોમાં વધુ છે અને આવા ગૃહ ઉદ્યોગ દ્વારા જે ચીજવસ્તુઓ બને છે એ ચીજવસ્તુઓમાં જે એ વસ્તુઓની માંગ પણ કેવી છે સૌથી વધારે છે મૂડી અને પરિવાર ઉદ્યોગોને નોંધપાત્ર અસર કરતા નથી કે એમાં આર્થિક દ્રષ્ટિએ નાણાંની વધુ જરૂરિયાત રહેતી નથી અને પરિવહનની પણ જરૂરિયાત રહેતી નથી હવે એમાં કયા કયા પ્રકારના જે વસ્તુઓ છે બનાવી શકાય કે જે ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થતી ચીજો છે તો એ જોઈએ કપડાં ચટાઈઓ વાસણો ફર્નિચર નાની મૂર્તિઓ પથ્થરની ચીજો અને માટીના વાસણો ચામડામાંથી બનાવેલી ચીજો બૂટ ચંપલ સોનાના કે તાંબાના ઘરેણા વાંસમાંથી બનાવેલી ચીજો વગેરે ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે તો ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થતી ચીજો કઈ કઈ છે એવો ટૂંકો પ્રશ્ન પણ વારંવાર આપણને પૂછાય છે તો એ પણ એક આઈએમપી પ્રશ્ન છે હવે ગૃહ ઉદ્યોગ બાદ જે આપણો મુદ્દો છે એ છે લઘુ ઉદ્યોગ બીજા નંબરનો ઉદ્યોગ છે લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ કરતા થોડો મોટો કે આ પ્રકારના ઉદ્યોગોમાં શક્તિ સંચાલનના આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે કે આ પ્રકારના જે લઘુ ઉદ્યોગો છે એમાં થોડા શક્તિ સંચાલનના સાધનોની જરૂર પડે છે અને થોડા કૌશલ્ય ધરાવતા કારીગરોની પણ જરૂરિયાત રહે છે આ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સ્થાનિક બજારમાંથી ઉપલબ્ધ થતો ન હોય તો દૂરથી પણ મંગાવવો પડે છે કે કાચો માલ આપણને જો આજુબાજુમાંથી અથવા તો સ્થાનિક બજારમાંથી ન મળે તો દૂરથી પણ મંગાવવો પડે છે અને ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં કેવા છે થોડા મોટા છે રોજગારીની તકો પણ અહીંયા વધારે છે જેનાથી સ્થાનિક લોકોની આવકમાં પણ વધારો થાય છે ભારત ચીન ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ વગેરે દેશોમાં લોકોની રોજગારી વધે તે માટે આ પ્રકારના ઉદ્યોગોના વિકાસ માટે સ્થાનિક સરકારો પ્રયત્ન કરી રહ્યા છે કે જે ભારત ચીન ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ વગેરે જેવા દેશોમાં લોકોને રોજગારી મળી રહે એટલા માટે ત્યાંની સરકાર પણ આવા લઘુ ઉદ્યોગો વિકસાવવા માટે ખૂબ જ જાગૃત છે કે જેના કારણે લોકોને રોજગારી મળી રહે ચીન અને ભારતમાં કાપડ રમકડા ફર્નિચર ખાદ્યતેલ અને ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન એ લઘુ ઉદ્યોગોના એકમો દ્વારા થાય છે કે આપણા ચીન અને ભારત દેશમાં આવા લઘુ ઉદ્યોગો દ્વારા કઈ કઈ ચીજવસ્તુઓ બનાવાય છે તો કપડાં રમકડાં ફર્નિચર ખાદ્યતેલ અને ચામડાનો સામાન વગેરે ચીજવસ્તુઓ બનાવવા માટે આવા લઘુ ઉદ્યોગો બનાવાયા છે ત્યાર પછીનો આપણો ત્રીજો ઉદ્યોગ છે મોટા પાયાના ઉદ્યોગો તેમાં જોઈએ કે આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો જુદા જુદા પ્રકારનો કાચો માલ ઉર્જાના સાધનો કુશળ કારીગરો વધારે મૂડી ભારે યંત્ર સામગ્રી પાકા માર્ગો રેલ માર્ગો વીજળીની પ્રાપ્તિ પાણીની બેંકોની અને વીમાની સગવડો માટેની જરૂરિયાત રહે છે કે મોટા ઉદ્યોગો જે ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો છે એના કરતાં જે મોટા પાયાના ઉદ્યોગો છે એમાં દરેક સવલતોની જરૂરિયાત રહે છે એના વગર ચલાવી શકાતું નથી હવે એમાં કયા કયા પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થઈ શકે તો લોખંડ પોલાદ ઉદ્યોગ પેટ્રો રસાયણ ઉદ્યોગ ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ વગેરે આ કક્ષાના ઉદ્યોગો છે કે જે મોટા પાયાના છે જેમાંથી વધુ પ્રમાણે ઉત્પાદન લઈ શકાય અને આર્થિક કમાણી પણ એમાં કેવી હોય છે મોટા પાયે હોય છે
અહીં વ્યવસ્થા તંત્ર એ ઉચ્ચ મૂલ્ય આધારિત તથા જટિલ પ્રકારનું હોય છે. કાયનું જે વ્યવસ્થા તંત્ર છે એ પણ કેવું હોય છે? ઉચ્ચ મૂલ્ય આધારિત હોય છે અને એનું વ્યવસ્થા તંત્ર પણ કેવું હોય છે? જટિલ પ્રકારનું હોય છે. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ પર ભાર આપવામાં આવે છે કે ત્યાં ઉત્પાદનની ગુણવત્તા પણ સારી હોય છે અને તેનું વિશિષ્ટીકરણ પણ કેવું હોય છે? વધુ પ્રમાણમાં હોય છે. આ પ્રકારના ઉદ્યોગમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે કે આ પ્રકારના જે એટલે કે મોટા પાયાના જે ઉદ્યોગો છે એમાં જે ચીજ વસ્તુઓ બનાવાય છે એનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદનોને વેચાણ અર્થે દૂરના વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે છે કે જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનને વેચાણ માટે બીજા જે મોટા બજારો છે એમાં પરિવહન મારફતે મોકલવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિના પછી વર્ષોમાં આવા ઉદ્યોગોનો વિકાસ વધુ થયો છે કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ આવા જે મોટા પાયાના ઉદ્યોગો છે એમાં વધુ ને વધુ વિકાસ થયો છે. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે અને વિશ્વના જે ઘણા બધા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગો સ્થપાયા છે અને જેના કારણે લોકોને રોજગારી પણ મળી રહે છે. તો જોઈએ કે આમ આ પ્રમાણે માનવની જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એમાં ભૌગોલિક તત્વોનું પ્રાધાન્ય, જ્યારે દ્વિતીય પ્રવૃત્તિઓમાં માનવનિર્મિત બાબતોનું મહત્વ જોવા મળે છે. કે પ્રાથમિક પ્રવૃત્તિઓમાં કોનું મહત્વ વધારે છે? ભૌગોલિક તત્વો કે જે આપણને કુદરત તરફથી જે તત્વો પ્રાપ્ત થાય છે એવા તત્વો, જ્યારે જે દ્વિતીય પ્રવૃત્તિઓ છે એટલે કે નાના મોટા ઉદ્યોગો, તો એમાં માનવ નિર્મિત જે બાબતો છે એનું આપણને વધુ પ્રમાણમાં મહત્વ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રકરણ 3 પૂર્ણ થાય છે અને જ્યારે આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે તો આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે. તો એ સ્વાધ્યાયના પ્રશ્નો હું તમને આપું છું અને એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો ભૂગોળનો જે સ્વાધ્યાયનો ચોપડો છે એમાં લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડમાં મેં છે ખનનની વ્યાખ્યા, ખનિજની વ્યાખ્યા, એના પ્રકારો અને દ્વિતીય પ્રવૃત્તિની જે વ્યાખ્યાઓ લખી છે અને ઉદ્યોગોનું વર્ગીકરણ, તો એ જે મુખ્ય મુદ્દાઓ છે એ પણ તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં નોટ કરી લો, એનું વાંચન કરો અને એને સમજો.